હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્ટુડન્ટ્સ આજે આપણે એકથી પચાસ અંકો લખવાના છે બરાબર જે પેજ નંબર બોતેર ઉપર છે તમને આવી રીતના એક ટ્રી આપેલું છે એ ટ્રીમાં તમને આવી રીતના અંકો આપેલા છે તો આપણે એ રીતે અંકો લખવાના છે પણ આ ટ્રીમાં આપણે એક થી પચાસ લખવાના છે તો પેલા એક ગોતવો પડશે તો એક ક્યાં લખેલો છે તો આપણે એક શોધવાનો એક ક્યાં છે બરાબર તો આપણે આ ટ્રી છે એમાં આ પાંદડામાં છે એક થી દસ અંક આમાં આપેલા છે બરાબર તો લખવાના કેવી રીતના એક આપેલું છે પછી એની જ નીચેના ઓવેલ શેપમાં આપણે બે લખવાના પછી એના બાજુના બોક્સમાં લખવાના ત્રણ હવે ચાર આપેલા છે તો ચાર પછી શું આવે પાંચ બરાબર પાંચ પછી છ તો આ વચ્ચેની સંખ્યા થઈ ગઈ ચાર પાંચ છ પછી આપેલું છે સાત સાત પછી શું આવે આઠ આઠ પછી નવ અને દસ તો આપેલા જ છે બરાબર એક પાંદમાં એકથી દસ આપેલા હતા હવે દસ પછી શું આવે અગિયાર તો હવે આપણે અગિયારનું પાંદડું ગોતશું અગિયારનું પાંદડું ક્યાં છે આર્યું અહીંયા છે ને અગિયાર બરાબર તો હવે અગિયારનું ખાનું છે એમાં આપણે લખશું અગિયાર આપેલા છે પછીના બોક્સમાં લખવાનું બાર પછી આપેલું છે એમાં લખવાનું તેર પછી ચૌદ તો આપેલા જ છે ચૌદ પછી પંદર સોળ સત્તર સત્તર પછી અઢાર અઢાર પછી ઓગણીસ અને વીસ હવે વીસ પછી શું આવે એકવીસ તો એકવીસનું પાંદડું જોશું આર્યું બરાબર હવે એકવીસમાં એવી જ રીતના અહીંયા આપેલું છે એમાં લખવાનું બાવીસ બાવીસ પછી ત્રેવીસ ક્યાં લખવાના એની નીચે ત્રેવીસ ચોવીસ પછી અહીંયા લખવાના પચીસ પછી છવ્વીસ આપેલા છે છવ્વીસ પછી સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ પછી ઓગણત્રીસ અને છેલ્લે ત્રીસ હવે ત્રીસ પછી આવે ત્રણની લાઈન ત્રગડે એકડે એકત્રીસ તો એકત્રીસનું પાંદડું ક્યાં છે આ છે ના આ છે હા તો આપણે હવે એ કમ્પ્લીટ કરશું એકત્રીસ પછી આપેલું છે એમાં બત્રીસ બત્રીસ પછી શું આવે તેત્રીસ ચોત્રીસ તો આપેલા છે ચોત્રીસ પછી પાંત્રીસ પાંત્રીસ પછી છત્રીસ પછી સાડત્રીસ સાડત્રીસ પછી આડત્રીસ ઓગણચાળીસ આપેલા છે અને છેલ્લે ચાળીસ હવે ચાળીસ પછી આવે એકતાળીસ તો એનું પાંદડું પણ મળી ગયું હવે એમાં લખશું એકતાળીસ પછી બેતાળીસ પછી તેતાળીસ આપેલું છે પછી ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ અને છેલ્લે પચાસ તો સ્ટુડન્ટ્સ તમારે પણ આ આખું ટ્રી એકથી પચાસ અંકોનું તમારે કમ્પ્લીટ કરવાનું છે ઓકે અને મને સેન્ડ કરવાનું છે પેજ નંબર છે બોતેર ઓકે થેન્ક યુ